ઇન્સ્ટાગ્રામ પર 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી, સગીરાના ભાઈ સાથે મિત્રતા કેળવી, ઘરે આવન જાવન કરી સગીરા ઘરે એકલી હતી તે સમયે સગીરાની એકલતાનો ભરપૂર લાભ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારી ભાગે છૂટેલા નરાધમને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં રહેતી 14 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી નરાધમ આકાશસિંહનાએ વાતચીત કરી હતી. અને ત્યારબાદ ડિંડોલીમાં જ રહેતા આકાશસિંહે સગીરાના ભાઈ સાથે મિત્રતા કરી ઘરે આવન જાવન ચાલુ કરી હતી. ત્યારબાદ ગત 26 જાન્યુઆરીના રોજ સગીરાના મામાનું અવસાન થયું હોય, જેથી તેમની માતા વતન ગામમાં રાજસ્થાન ગયા હોય અને પિતા પણ કામ પર હતા. તે સમયે સગીરા ઘરે એકલી હતી. તે સગીરાને ધમકી આપી શાંતિસર દરવાજા બંધ કરી લે, ચિલ્લાને મત, નહીં તો તારે ભાઈ ઓર તુજે જાન સે માર ડાલુંગા તેવી ધમકી આપી હતી. અને સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા બાદ 2-3 દિવસ સુધી સગીરા ઘરે એકલી હોય, ઘરે આવી બળાત્કાર ગુજારી કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી સગીરાએ તેના પિતાને આ બાબતની જાણ કરતા તેના પિતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નરાધમ ભાગી છૂટ્યો હતો. જોકે ડિંડોલી પોલીસ મથકના PSI હરપાલસિંહ મસાણીની ટીમે બાતમી મળી હતી કે સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રાજકોટ તેના બહેન બનેવીના ઘરે રહ્યા બાદ ફરી સુરત આવ્યો છે. જે માહિતીના આધારે ડિંડોલી પોલીસે ગોડાદરા બ્રિજ નીચે રેલવે પાટા પાસેથી નરાધમ આકાશસિંહ ગુરુજીતસિંહને ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધો છે. અઝર કૃષિ સાથે હર્ષદ સિંહા.